નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરીથી એકવાર આજના ઓનલાઈન સેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ સાત વિષય વિજ્ઞાન પ્રથમ સેમેસ્ટરનો પાઠ નંબર છ ભૌતિક અને રાસાયણિક ફેરફારો વિદ્યાર્થી મિત્રો છેલ્લા વિડીયો લેક્ચરની અંદર તમને એક પ્રેક્ટિકલ વિડીયો લેક્ચર મોકલવામાં આવેલો જેની અંદર આ પાઠની અંદર જેટલી પણ પ્રવૃત્તિઓ છે એ બધી જ પ્રવૃત્તિઓ તમને પ્રેક્ટિકલી સમજાવવા માટેની કોશિશ કરવામાં આવેલી બરાબર અને હું આશા રાખું છું કે બધી પ્રવૃત્તિ તમને વ્યવસ્થિત રીતે સમજાઈ પણ ગયે છે બરાબર અહીંયા જો મેગ્નેશિયમની પટ્ટીનું બળવું બરાબર અહીંયા સુધી આપણે પહોંચ્યા હતા અહીંયા સુધી આપણે પહેલાં લેક્ચરની અંદર વાતચીત કરેલી ત્યારબાદ તો આપણે તમને એક પ્રેક્ટિકલી વિડીયો લેક્ચર મોકલેલો એની અંદર આ જે બધી પ્રવૃત્તિઓ છે આ બધી જ પ્રવૃત્તિઓ બરાબર લોખંડને કેવી રીતે કાટ લાગે છે ત્યારબાદ અહીંયા આ કેટલીક પ્રવૃત્તિઓ છે પ્રવૃત્તિ નંબર છ પોઈન્ટ બે છ પોઈન્ટ ત્રણ બધી જ પ્રવૃત્તિઓ તમે વિડીયો લેક્ચરની અંદર જોઈ હશે બરાબર ને જેની અંદર તમને ઘણી બધી વસ્તુ સમજાણી હશે કે ભાઈ લોખંડને કાટ કેવી રીતે લાગે છે અથવા તો આપણા ઘરની અંદર કેટલીક વસ્તુઓ છે કાટી જાય છે મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં બળવું બરાબર આ પણ એક અગત્યની ઘટના છે અગત્યની આ પણ થિયરી છે જે તમે વિડિયો લેક્ચરની અંદર જોયો હશે અને આગામી ધોરણની અંદર પણ આ તમે ભણશો બરાબર પ્રવૃત્તિ નંબર છ પોઈન્ટ સાત તમે જોઈ હશે બરાબર પ્રવૃત્તિ નંબર છ પોઈન્ટ આઠ જોઈ હશે ટેસ્ટ્યુબ કેવી આવે છે બીકર કેવા હોય છે કેવી રીતે આ દ્રાવણવાળી પ્રક્રિયાઓ થાય છે બરાબર પ્રેક્ટિકલી ખૂબ સારી રીતે વિડીયો લેક્ચરની અંદર આપણે તમને બતાવેલી આજે આ પાઠની અંદર થોડી વધારે થિયરી છે એના વિશે આપણે ચર્ચા કરીશું બરાબર જે તમે પ્રેક્ટિકલ વિડીયો લેક્ચરની અંદર ઓલરેડી જોઈ છે પણ આપણે ફરીથી એકવાર એની વાતચીત કરી લઈએ બરાબર જેથી સ્વાધ્યાય પૂરતી વખતે આપણને વધારે પ્રોબ્લેમ ના થાય ચાલો તો શરૂઆત કરીએ આપણે આ જે પ્રવૃત્તિઓ છે એની ચર્ચા હવે નહીં કરીએ તમે એકવાર ભણી ગયા છો જો એની અંદર તમને કોઈ પણ પ્રશ્ન હોય તો થોડાક જ દિવસોમાં તમે રૂબરૂ હવે સ્કૂલ ઉપર મુલાકાત ઉપર આવવાના છો બરાબર ભણવા માટે આવવાના છો ત્યારે એની ચર્ચા તમે મારી સાથે કરી શકો છો બરાબર અથવા તો પ્રશ્ન પૂછી શકો છો અને જે કાંઈ માહિતી છે કે ક્યારે સ્કૂલ ખોલવાની છે શું છે એ માહિતી તમને સ્કૂલ દ્વારા આપી દેવામાં આવશે બરાબર યોગ્ય સમય જુઓ છ પોઈન્ટ ત્રણની શરૂઆત કરીએ લોખંડનું કટાવ બરાબર ચાલો આપણે કાટ લાગવાની ક્રિયા ફરી જોઈએ આ એક એવો ફેરફાર છે કે જે લોખંડની વસ્તુને અસર કરે છે તમે જોયું હશે કે આપણા ઘરની અંદર લોખંડની ઘણી બધી વસ્તુઓ હોય છે એ બધી વસ્તુઓ શું થાય છે કાટી જાય છે બરાબર અને તેમાં ધીમે ધીમે શું કરે છે એનો નાશ કરે છે લોખંડનો ઉપયોગ પુલના નિર્માણમાં જહાજ કાર ટ્રકનું માળખું અને ઘણી બધી વસ્તુઓ બનાવવા માટે થાય છે તેને કાટ લાગવાને કારણે ઘણી આર્થિક હાનિ થઈ શકે છે એટલે કે પૈસો આપણા દેશનો ઘણો બધો બગડી શકે છે શું કામકાણ કે આપણે પુલ બનાવીએ છીએ જહાજ બનાવીએ છીએ વાહનો બનાવીએ છીએ ટ્રક બનાવીએ છીએ આ બધી વસ્તુની અંદર લોખંડ છે પુષ્કળ પ્રમાણની અંદર વાપરીએ છીએ જો લોખંડ છે વર્ષે વર્ષે કટાતું જશે તો શું થશે એ બધું આપણે ફરીથી કરવું પડશે એટલે આપણે આર્થિક રીતે નુકસાન થયું આર્થિક હાનિ થાય એવું આપણે કહી શકીએ ને બરાબર કાટ લાગવાની જે પ્રક્રિયા છે આ મુજબ છે કે જે તમે પ્રેક્ટિકલી વિડીયો લેક્ચરની અંદર જોયું હશે આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે કે લોખંડ એટલે કે એફી પ્લસ ઓક્સિજન એટલે કે ઓ ઓટું ક્યાંથી મળે હવામાંથી બરાબર હવામાં હવામાં ઓક્સિજન હશે ને પ્લસ પાણી બરાબર તો આ ત્રણેય વસ્તુ ભેગી થશે ત્યારે લોખંડનો કાટ બને છે એનું સૂત્ર શું છે એફી ટુ ઓ થ્રી રાસાયણિક નામ શું છે આયન ઓક્સાઇડ યાદ રાખજો બરાબર લોખંડના કાટનું જે સૂત્ર છે ને પરીક્ષાની અંદર પૂછાય છે એફી ટુ ઓ થ્રી અને એનું નામ શું છે આયન ઓક્સાઇડ કાટ લાગવા માટે ઓક્સિજન અને પાણી બંનેની હાજરી અનિવાર્ય છે બંને નહીં હોય તો કાટ લાગશે નહીં વાસ્તવમાં જો હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય તો તેનો અર્થ થાય કે વધુ ભેજમાં કાટ ઝડપથી લાગે છે તો આપણે કાટ લાગવાની પ્રક્રિયાને કેવી રીતે રોકી શકીએ લોખંડની વસ્તુઓને ઓક્સિજન તથા પાણી કે બંનેથી કેવી રીતે બચાવી શકીએ એક સરળ ઉપાય તેના ઉપર રંગ લગાડવું કે ગ્રીસ લગાડવું બરાબર ગ્રીસનું પડ ચડાવવું વાસ્તવમાં આવું સ્તર તેના પર નિયમિત રીતે લગાડવામાં રહેતું રહેવું જોઈએ જેથી તેમાં કાટ લાગે નહીં બીજો ઉપાય એ છે કે લોખંડ પર ક્રોમિયમ કે ઝિંક જેને આપણે જસત કહીએ છીએ તેનો ઢોળ ચડાવવો જોઈએ બરાબર આ લોખંડ પર જસતનો જે ઢોળ ચડાવવાની ક્રિયા છે એને શું કહેવાય ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે છે ગેલ્વેનાઇઝેશનની વ્યાખ્યા યાદ રાખજો બાળકો પરીક્ષાની અંદર પૂછાય છે ગેલ્વેનાઇઝેશન એટલે શું તો કે લોખંડ ઉપર ઝિંકનો જે ઢોળ ચડાવવાની પ્રક્રિયા છે એને શું કહેવાય ગેલ્વેનાઇઝેશન બરાબર યાદ રાખજો પરીક્ષાની અંદર પૂછાય છે ત્યારબાદ અહીંયા બીજી કેટલીક વાતચીત છે કે ઘરમાં વપરાતી પાણીનું વહન કરતી લોખંડની પાઇપ એટલે કે નળીને કાટ લાગવાથી બચાવવા માટે ગેલ્વેનાઇઝેશન કરેલી હોય છે તમે જાણો છો કે જહાજ લોખંડનું બનેલું હોય છે અને તેનો મોટો ભાગ પાણીમાં ડૂબેલો રહે છે શું કામ કરે જહાજ એ પાણીમાં જ તરવાનું છે બરાબર એટલે જહાજનો મોટો જે ભાગ છે વધારાનો ભાગ એ ક્યાં જ ડૂબેલો છે પાણીની અંદર જહાજની બહારની સપાટી પર પાણીના ટીપાના સતત સંપર્કમાં રહે છે વધુમાં સમુદ્રનું પાણી અનેક પ્રકારના ક્ષાર પણ ધરાવે છે ક્ષારવાળું પાણી લોખંડની કટાઈ થવાથી પ્રક્રિયાને ઝડપી બનાવે છે આથી જહાજને રંગ કર્યા પછી પણ તેના પર લાગતો કાટ ઘણું નુકસાન કરે છે એટલું જ નહીં જહાજનો લોખંડનો થોડો થોડો ભાગ દર વર્ષે બદલાવ આવશ્યક બની જાય છે વિશ્વમાં કાટ લાગવાની પ્રક્રિયાથી થતાં આર્થિક નુકસાનની તમે કલ્પના કરી શકો છો કેટલા બધા જહાજો કેટલા બધા વાહનો આખા વિશ્વની અંદર હશે બરાબર આ જે બધા જ વાહનો છે બધા જ વાહનોને કાટ લાગતો હોય છે લોખંડનું ક્ષારણ થતું હોય છે બરાબર તો એની અંદર કેટલું આર્થિક રીતે પૈસાની દ્રષ્ટિએ આખા વિશ્વને કેટલું નુકસાન થાય છે એની કલ્પના આપણે કરી શકીએ છીએ એટલે કે કાટ છે એક ગંભીર પ્રશ્ન છે બરાબર એનાથી ઘણું બધું આર્થિક નુકસાન આખા વિશ્વને થતું હોય છે કારણ કે કાટી જશે એટલી વસ્તુ નકામી થઈ જશે આપણે શું કરવું પડશે ફરીથી એને બદલાવી પડશે સ્ફટીકીકરણ વિશે ચર્ચા કરી સ્ફટિકીકરણ શું છે ધોરણ છમાં તમે શીખ્યા કે સમુદ્રના પાણીનું બાષ્પીવન થતાં શું મળે છે મીઠું મળે છે બરાબર આ રીતે મળતું મીઠું શુદ્ધ હોતું નથી અને તેના સ્ફટિકો કેવા હોય છે નાના હોય છે આ સ્ફટિકોનો આકાર નરી આંખે સ્પષ્ટ આપણને દેખાતો નથી જોકે કોઈ પદાર્થના શુદ્ધ કોઈ પદાર્થના શુદ્ધ અને મોટા સ્ફટિકો તેના દ્રાવણમાંથી પ્રાપ્ત કરી શકાય છે અને શું કહેવામાં આવે છે સ્ફટિકીકરણ કહેવામાં આવે છે સ્ફટિકીકરણ એટલે કીધું કે કોઈ પદાર્થના મોટા સ્ફટિકો આપણે એના દ્રાવણમાંથી પ્રાપ્ત કરી શકીએ છીએ અને શું કહેવાય સ્ફટિકીકરણ નીચે એક પ્રવૃત્તિ આપેલી છે પ્રવૃત્તિ નંબર છ પોઈન્ટ નવ બરાબર આ પ્રવૃત્તિ તમે પ્રેક્ટિકલ લેક્ચરની અંદર વ્યવસ્થિત રીતે જોઈ હશે બરાબર કે કેવી રીતે કોપર સરફેદના જે સ્ફટિકો છે આપણે જોઈ શકીએ છીએ અથવા તો કેવી રીતે એને મેળવી શકીએ છીએ એટલે આ પ્રવૃત્તિની આપણે અત્યારે ચર્ચા નહીં કરીએ બરાબર પ્રેક્ટિકલ વિડીયો લેક્ચર જોવાની પહેલાંનો જે મોકલેલો હતો તમે વ્યવસ્થિત આખો વિડીયો લેક્ચર જોયો હશે તો તમને આ પ્રવૃત્તિ ખ્યાલ હશે જો ના જોયો ઘણા બધા વિદ્યાર્થીઓએ જો છેલ્લો વિડીયો લેક્ચર નથી જોયો તો જોઈ લેજો બરાબર ધ્યાનથી જોઈ લેજો એની અંદર આ પાર્ટમાંથી ઘણું બધું શીખવા જેવી જે બાબતો છે એ તમને દેખાડવામાં આવેલી છે બરાબર પ્રેક્ટિકલી તમને ખ્યાલ આવશે કે કઈ વસ્તુ કેવી રીતે થાય છે બરાબર ખાસ કરીને વિજ્ઞાનની અંદર કેવું હોય છે બાળકો કે જે પ્રયોગો છે એ પ્રયોગો તમને માત્રને માત્ર થિયરીથી નથી સમજાતા બરાબર જો તમે એને રૂબરૂ જોઈ શકો તો તમને વધારે ખ્યાલ આવે એટલા માટે જ આ વિડીયો લેક્ચર આપણે તમને મોકલતા હોઈએ છીએ કે જેની અંદર બીકર શું છે કર્સનરી શું છે ડ્રોપર શું છે આયોડિન શું છે લોખંડની પ્રક્રિયા પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે હવામાં મેગ્નેશિયમની પટ્ટીનું દહન શું છે આ બધી જ વસ્તુઓ તમે બરાબર રીતે સમજી શકો એટલા માટે જ આવા કેટલાક વિડીયો લેક્ચર આપણે તમને મોકલતા હોઈએ છીએ બરાબર જેની અંદર તમને પ્રેક્ટિકલી વધારે જ્ઞાન મળે હવે જો તમે ભૌતિક ફેરફાર તથા રાસાયણિક ફેરફાર વિશે શીખ્યા હવે તમારે આસપાસ થતા ભૌતિક ફેરફારો તથા રાસાયણિક ફેરફારોને ઓળખવાનો પ્રયત્ન કરો બરાબર આ પાઠનો ત્રીજો વિડિયો લેક્ચર છે ત્રણ વિડીયો લેક્ચર તમે આ પાઠની અંદર જોયા જેની અંદર તમે જોયું કે ઘણા બધા ભૌતિક ફેરફારો થાય છે અને ઘણા બધા રાસાયણિક ફેરફારો થાય છે ભૌતિક ફેરફારો કોને કહેવાય તેના વિશે પણ આપણે ચર્ચા કરી રાસાયણિક ફેરફારો કોને કહેવાય તેના વિશે પણ ચર્ચા કરી તો હવે તમારી આજુબાજુ જેટલી પણ વસ્તુઓ બને છે બરાબર તેની ઉપરથી તમે નક્કી કરી શકો કે આજે ફેરફારો છે એ કેવા છે ભૌતિક છે કે રાસાયણિક છે જેમ કે તમારા દરવાજો છે એની જે ગ્રીલ છે એને કાટ લાગે છે તો કેવો ફેરફાર થઈ ગયો રાસાયણિક ફેરફાર થઈ ગયો સમજાય છે તો હવે ધીમે ધીમે આ બધી વસ્તુ તમે શીખી શકો છો પ્રેક્ટિકલી પણ તમારા ઘરની અંદર જે ઘટનાઓ બનતી હોય છે તેને તમે નિહાળી અને એનો જવાબ આપી શકો છો કે આપેલી જે ઘટના છે એ કઈ છે ભૌતિક ઘટના છે કે રાસાયણિક ઘટના છે બરાબર જેમ કે કાગળનો ટુકડો છે ને તમે ચાર પાંચ કટકાની અંદર કાપી નાખો તો શું થશે એ કઈ ઘટના બની તો કે ભૌતિક ઘટના ઘટના બની બરાબર એ કાગળના બધા ટુકડાના ગુણધર્મોમાં કાંઈ ચેન્જેસ થશે નહીં માત્રને માત્ર એનું કદ શું થઈ ગયું ઘટી ગયું બરાબર કદ છે દળ છે ઘનતા છે આ બધી વસ્તુ એ ભૌતિક છે બરાબર અને રાસાયણિક એટલે શું કે જેની અંદર બે તત્વો બે પરમાણુ ભેગા થઈને કે નવા જ તત્વોનું નવા જ પરમાણુનું નિર્માણ કરશે બરાબર એને કેવું કહેવાય રાસાયણિક ફેરફાર કહેવામાં આવે છે તો અહીંયા આ પાઠ આપણે પૂર્ણ કરીએ છીએ આગામી સમયમાં જ્યારે પણ આવા આપણે સ્કૂલ ઉપર રૂબરૂ મળીશું ત્યારે આ પાઠની આપણે સ્વાદ્યપોથી પૂરીશું એટલે તમે સ્કૂલે આવો જ્યારે પણ વિજ્ઞાનનું લેક્ચર હોય ત્યારે વિજ્ઞાનની જે સ્વાધ્યાયપોથી છે ચોપડી છે અને તમારી નોટબુક છે આ બધી જ વસ્તુ સાથે લઈને આવવાની છે ત્યાં સુધી ઘરે બધું જ ગૃહકાર્ય વ્યવસ્થિત કરતા રહો અને વિડીયો લેક્ચરને નિહાળતા રહો થેન્ક યુ